नमस्कार विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबाबारी कल्पनाबेन पटेल। मित्रों, अगला वीडियो नी अंदर आपणे धोरण 12 ना गुजराती ना सातमुं काव्य आपणुं जे छे श्याम रंग समय पे एना विशे जोई गया। हवे आपणुं जे काव्य बाकी छे त्यांथी आपणे जोईए। अगला वीडियो नी अंदर आपणे जोयुं के कृष्ण जे छे काळा रंगना छे अने गोपीओ ए कृष्णना विरहमां छे अने एमने जेटली जेटली काळा रंगनी वस्तुओ छे एमां कृष्ण होवानो भास थाय छे, એટલા માટે એ કાળા રંગની વસ્તુઓમાં પણ આવું જ કપટ સમાયેલું છે એવું માનીને એનો ત્યાગ કરે છે। અને એમણે સૌથી પહેલા તો શું કહે છે કે કાળા રંગ તો બધા એક સરખા હોય અને સર્વમાં જ કપટ જોવા મળે, એટલા માટે એવો કહે છે કે અમારે કસ્તુરીના રંગની બિંદી લગાવવી નથી, આંખમાં આંજણ કરવું નથી। અને સાથે સાથે કોકિલાનો જે શબ્દ, કોયલનો જે મીઠો ટહુકો છે એ પણ અમારે સાંભળવો નથી, અને કાગવાણી એટલે કે જે કાગડાની વાણી જે છે એને સુકન માનવામાં આવે છે તો એ પણ અમારે સુકનમાં લાવવું નથી। અને આ રીતે ગોપીઓ જેટલી કાળા રંગની વસ્તુઓ છે એનો ત્યાગ કરે છે, એમની નજીક એવો જવા માંગતા નથી। હવે આપણે આ કાવ્યને આગળ જોઈએ। નીલાંબર કાલી કંચુકી ના પહેરું જમનાના નીરમાં ન નહાય। નીલાંબર કાલી કંચુકી, કંચુકી શબ્દનો અર્થ થાય કંખો અથવા તો કપડું, જેને આપણે કહીએ જે કપડા એમણે જે છે કંખો જે પહેર્યો છે તો એ પણ કાળા રંગનું છે એટલે એ અમારે પહેરવું નથી। અને નીલાંબર એટલે નીલા, અંબર એટલે આકાશ, તો એ અને નીલા અંબર શબ્દનો અર્થ વસ્ત્ર પણ થાય, તો એ વસ્ત્ર અમારે પહેરવું નથી અને આ કાળા રંગના કંચુકીને નથી પહેરવું। જમનામાં નીરમાં ન નહાવું, જમના એટલે જે યમુના નદી જે છે એ જમના નદીના નીર કાળા રંગના છે અને એમાં પણ અમારે સ્નાન કરવું નથી। અને ગોપીઓની, કૃષ્ણ સાથેની ઘણી બધી એમની એ યમુના જમના નદી જે છે એમાં એમની એક ઘણી યાદ છુપાયેલી છે અને એટલા માટે ગોપીઓ કહે છે કે આ જમનાના નીરમાં અમારે નહાવું નથી, એટલે કે આ નીર પાણી જે છે એ પણ આ જમનાના પાણી પણ કાળા રંગના છે અને અમારે ત્યાં જવું નથી। મરકતમણીને મેઘ દ્રષ્ટે ન જોવા જાંબુ વંત્યક ન ખાવું। મરકતમણી એટલે એક નીલા રંગનો મણી અને એને આપણે જોઈએ કે નીલમ તરીકે પણ આપણે એને જાણી શકીએ। તમને શબ્દસમૂહ માટે એક શબ્દમાં પૂછાય કે નીલા રંગનો મણી તો તમારે તે સમયે શબ્દસમૂહ માટે એક શબ્દમાં મરકતમણી લખવાનું। અને મેઘ એટલે વાદળ, આ મેઘ જે છે વાદળ જે છે એ પણ જ્યારે આપણે જોઈએ ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો જે છે એ જે વરસાદ લાવનારા વાદળો હોય એકદમ કાળા રંગના દેખાય તો એ મેઘને પણ અમારે દ્રષ્ટે એટલે કે નજરે જોવા નથી। આ નીલા રંગનો મરકત મણી પણ અમારે જોવો નથી અને મેઘ જે છે એના જે વરસાદ એટલે કે વાદળો જે છે એને અમારે દ્રષ્ટે એટલે કે નજરે પણ જોવા નથી। જાંબુ વંત્યાક ન ખાવું, જાંબુ એટલે આપણે જે જાંબુ ખાઈએ છીએ એ પણ એમાં થોડો કાળા રંગ જોવા મળે, ભૂરા હોય એ રંગના જોવા મળે, એટલા માટે કહે છે કે અમારે જાંબુ પણ નજરે જોવા નથી અને ખાવા નથી। વંત્યક શબ્દનો અર્થ થાય વેંગણ, તમને ત્રણ બધા શબ્દોની અંદર પૂછી શકાય એનો અર્થ થાય આપણે જેને રીંગણ કહીએ વેંગણ, તો એ પણ અમારે ખાવા નથી। એટલે અહીં ગોપીઓ જે છે એ કૃષ્ણના વિરહમાં એટલી બધી એ ભાવ વિભોર થઈ છે કે કૃષ્ણ કાળા રંગના હોવાથી કાળા રંગની જેટલી પણ વસ્તુ છે એનો ત્યાગ કરવા માંગે છે, તો એની અંદર આ જે ખાવાની વસ્તુઓ છે એમાં એ જાંબુ અને રીંગણનો પણ ત્યાગ કરે છે કે અમારે ખાવું નથી। દયાના પ્રીતમ સાથે મુખે નેમ લીધો, દયાના પ્રીતમ અહીં દયારામ કહે છે કે આ જે ગોપીઓ જે છે પ્રીતમ એટલે અહીંયા કૃષ્ણ ભગવાનને પણ એમને યાદ કરે છે કે અમે જે આ નિયમ એટલે નિયમ અથવા તો વ્રત જે લીધું છે એ મન કહે, ગોપીઓના આ ભાવને કવિએ છેલ્લી જ પંક્તિની અંદર ખૂબ જ બુદ્ધિ ચાતુર્યથી એક એવો આપણને દર્શન કરાવે છે કે એટલો બધો એમનો સ્નેહ ભાવ ગોપીઓના કૃષ્ણ પ્રત્યે છે કે છેલ્લે શું કહે છે કે મારું મન, અમારું મન કહે છે કે પલક એટલે કે એક આંખનો ઝબકારો થાય એટલા પૂરતું પણ અમારે આ નિયમ પાળવો નથી। એટલે આ કાવ્યમાં કવિ આપણને કહે છે કે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો કેવો સ્નેહ ભાવ છે અને કેવો એમના એમનો લગાવ છે કૃષ્ણ પ્રત્યેનો
કે એ દરેક જે જે વસ્તુઓ જે છે એની અંદર એમને કૃષ્ણના એ ભાવ જોવા મળે છે અને એટલા માટેનો ત્યાગ કરવાનો એ નિયમ લે છે પણ છેલ્લી જ પંક્તિની અંદર કહે છે કે આ નિયમ અમારું મન કહે છે કે પલ પણ અમારે નિભાવવો નથી એટલે મિત્રો અહીં આપણો આ કાવ્ય પૂર્ણ થાય છે પણ આ કાવ્યની અંદરથી તમને પ્રશ્ન આવી શકે કે કવિ આ ગોપીઓ જે છે એ કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે તો તે સમયે તમારે કાવ્યના આધારે જવાબ લખવાનો હોય તમારે યાદ રાખવાનું કે આ જે કાવ્ય જે છે એની અંદર કૃષ્ણ કાળા રંગના છે એટલે ગોપીઓને કઈ કઈ વસ્તુઓમાં કૃષ્ણ એટલે કે એ કઈ કઈ વસ્તુઓનો એ ત્યાગ કરે છે તો તમારે યાદ રાખવાનું તે સમયે કે પહેલા તો શું કહે છે કે કસ્તુરી કેરી બિંદી એટલે કે કસ્તુરીના રંગની જે બિંદી જે છે એનો ત્યાગ કરે છે કે અમારે લગાવવી નથી આંખમાં આંજણ કરવું નથી એટલે આંખના આંજણનો એ એનો ત્યાગ કરે છે કોકિલાનો શબ્દ કાને સુણવો નથી અને કાગ વાણીને પણ સુકનમાં લાવવી નથી નીલાંબર કાલી કંચુકી એટલે કે નીલા રંગની જે કાળી કંચુકી જે છે એ પણ કંખો એ અમારે પહેરવો નથી અને જમનાના નીરમાં નહાવવું નથી એટલે જે જે વસ્તુ કાળા રંગની છે બધી વસ્તુનો ત્યાગ કરે છે મરકતમણીને મેઘ દ્રષ્ટે ન જોવા મરકતમણી એટલે કે નીલા રંગનો જે મણી છે નીલમ એને અમારે દ્રષ્ટે નજરે પણ જોવો નથી અને જાંબુ વંત્યાક એટલે કે ખાવાની જે વસ્તુઓ છે એમાં જાંબુ અને રીંગણ ને અમારે ખાવવું નથી તો આ રીતે ગોપીઓ જે છે એ આ બધી વસ્તુઓનો ત્યાગ કરે છે પણ છેલ્લે કહે છે કે અમારે આ નિયમ પલ પણ નિભાવવો નથી મિત્રો આ કાવ્યમાંથી તમને ઘણા એવા તળપદા શબ્દો પણ આવી શકે કે જેની અંદર તમારે તળપદા શબ્દો ઉપરાંત શબ્દસંગ્રહ માટે એક શબ્દમાં પણ તમને પૂછાય કે નીલા રંગનો મણી એટલે મરકત મણી તો આ રીતે તમારે શબ્દ તમારી નોટની અંદર નોંધ કરવાના છે હવે હું તમને કેટલાક પ્રશ્નો આપું છું ગૃહ કાર્ય માટે એ તમારે તમારી નોટમાં નોંધી લો તો મિત્રો આ ગૃહ કાર્યમાં તમારે આ પ્રશ્ન લખવાના છે પહેલો પ્રશ્ન છે ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે તો અત્યારે જ આપણે કાવ્યમાં જોઈ ગયા કે ગોપીઓ શ્યામ રંગની જે વસ્તુઓ છે એની અંદર આપણે જોયું કે શ્યામ રંગના જે બિંદી જે છે એનો ત્યાગ કરે છે આંખનું આંજણ એનો ત્યાગ કરે છે ખાવાની વસ્તુઓમાં જાંબુ રીંગણ એનો ત્યાગ કરે છે કાળા રંગના મેઘ જોવા નથી અને કાળા રંગની જે જે વસ્તુઓ છે એની અંદર કાગડાની વાણી કે એ દરેક વસ્તુઓનો આમાં તમારે સમાવેશ કરવાનો છે ને એ વસ્તુઓનું તમારે લખવાનું છે ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે તો આમાં પણ તમારો આ જવાબ આવશે કે ગોપી શ્યામ રંગની નજીક એટલા માટે જવાની ના પાડે છે કે શ્યામ રંગની જેટલી પણ વસ્તુઓ છે શ્યામ રંગ એટલે કૃષ્ણનો રંગ કાળો છે એટલે જેટલી કાળા રંગની વસ્તુઓ છે એમાં એમને છળ કપટ છે એવું લાગે છે અને જેટલી જેટલી વસ્તુઓ કાળા રંગની છે એમાં કૃષ્ણ હોવાનો એમને ભાવ જોવા મળે છે એટલા માટે એવો શ્યામ રંગની સમીપ જવાની ના પાડે છે કાગ વાણી સુકનમાં ન લાવવું એટલે શું તમને આ બે માર્કના પ્રશ્નમાં પૂછાય તો ત્યારે તમારે લખવાનું કાગ વાણી સુકનમાં ન લાવવું એટલે આપણે અગાઉ જોઈ ગયા કે જે કાગડો બોલે તો એને સુકન માનવામાં આવતું કે ઘરે કોઈક મહેમાન આવશે એના ઈંધાણ બતાવે તો અહીંયા ગોપીઓને લાગે છે કે કૃષ્ણ આવવાના નથી અને કાગ વાણી એ એટલા માટે ગોપીઓ કહે છે કે કાગ વાણીને અમારે સુકનમાં લાવવું નથી ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે તો આપણે જોયું કે અત્યારે જ કાવ્યમાં જોઈ ગયા કે ગોપીઓ એ જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે એમની ગોપીઓની એમની સાથે ઘણી યાદો પણ છુપાયેલી છે અને સાથે જમનાના જે નીર છે એ પણ કાળા રંગના છે દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે આપણે આગલા વિડીયોની અંદર જોઈ ગયા કે દયારામના જે પદો જે છે એ ગરબી સંજ્ઞાથી ઓળખાય છે ગોપી કયો નિયમ લે છે તો કાવ્યનું જે શીર્ષક છે એ તમારો જવાબ આવશે કે ગોપી શ્યામ રંગ સમીપે ન જવાનો નિયમ લે છે શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો તો આપણે જોઈ ગયા કે શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ છે દયારામ તો આ રીતે તમારે આ ગૃહ કાર્ય લખવાનું છે અને મોકલવાનું છે થેન્ક યુ